बनासकांठा जिल्लाने लोकप्रिय बीके न्यूज चैनलना अहेवाल बाद एक पछी एक दाताओ गामडामां रहेता मासूम भूलकाओ ठंडीना मौसममां हेरान ना थाय अने बीमार ना पड़े तेने लई स्वेटरनुं वितरण करी रह्या छे। गामडामां रहेता जरूरियातमंद बाळको सुधी मदद पहोंचाडवा माटे बीके न्यूज चैनल परिवार पण काम करी रह्युं छे। स्वेटर वितरणना अहેવાલ થકી જરૂરિયાતમંદ બાળકોની સાચી હકીકત રજૂ કરતા સેવાભાવી આગેવાનો આગળ આવી રહ્યા છે। ગત દિવસોમાં ધાનેરા તાલુકાના જોડિયા ગામ નજીક આવેલા ભંડાર સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ધાનેરા બનાસ ડેરી પરિવાર દ્વારા સ્વેટર આપવામાં આવ્યા હતા। આ વર્ષે ગામડાના બાળકો માટે હાસ્યરૂપી મદદ લઈને બનાસ ડેરી પરિવાર આગળ આવ્યો છે। પોતાની ફરજ પછીના સમયગાળા દરમિયાન જે શાળા ખાતે શ્રમિક પરિવારોના બાળકો અભ્યાસ માટે આવતા હોય છે તેવી શાળા સુધી પહોંચી બાળકોને સ્વેટર વિતરણ કાર્ય થઈ રહ્યું છે। ભંડાર શાળા ખાતે પણ જરૂરિયાતમંદ બાળકોને ગરમ સ્વેટર આપવામાં આવ્યા હતા। વાસણ દૂધ મંડળીના મંત્રી તલસાભાઈ પટેલ સાથે બનાસ ડેરી ધાનેરા તાલુકાના સુપરવાઇઝર અનાભાઈ ચૌધરીએ બાળકો સાથે સમય વિતાવી તેમને સ્વેટર પહોંચાડ્યા હતા। ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામે આવેલી આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયત આગળ આવી હતી। હવે શિયાળાની ઋતુ પૂરી થવાના આરે છે અને પૂંછડું પછાડતી ઠંડીમાં મોટી સંખ્યામાં બાળકો બીમાર પડતા હોય છે। રાત્રે ઠંડી અને દિવસે ગરમી હોવાને લીધે બાળકો આવા વાતાવરણમાં વધુ બીમાર પડતા હોય છે। રામપુરા છોટા ગામની આંગણવાડી કેન્દ્રના બાળકોને સ્વેટર મોજા સહિતની ચીજવસ્તુઓ માટે શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયત આગળ આવી હતી। પ્રેમાભાઈ પટેલે હાજર રહી બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું હતું। આ રીતે ધાનેરા તાલુકાની અન્ય ગ્રામ પંચાયત બાળકો માટે મદદરૂપ બની સાચી સેવા કરે તો બાળકોને ઘણી મદદ મળે તેમ છે। શેરગઢ ગ્રામ પંચાયતની વતી પ્રેમાભાઈએ બીકે ન્યૂઝ ચેનલ પરિવારનો પણ આભાર માન્યો હતો। અવારનવાર બીકે ન્યૂઝ ચેનલ દ્વારા સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાતો મેં ઘણીવાર વિડીયો જોયા અને ટીવી દ્વારા પણ જોયેલો। આજે અમારી શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના સેજામાં આવતું રામપુરા છોટા ગામે રમેશભાઈ અને બીકે ન્યૂઝની ટીમ દ્વારા જે સ્વેટર વિતરણનો કાર્યક્રમ કરે એમાં રામપુરા છોટા ગામે આંગણવાડી તથા ભંડાર પેટા વર્ગ શાળામાં લગભગ 85 સ્વેટર જેવા બધા છોકરાઓને આપી અને ખૂબ જ એમનો હૃદયપૂર્વક એમનો આભાર માનું છું। અને આ છોકરા એટલા ગરીબ છે કે એમને અહીંયા લગભગ 1-1 કિલોમીટરથી દૂર અહીંયા દૂરથી આવવું પડે છે અહીંયા અને આંગણવાડી અથવા શાળામાં જવા માટે।